નમસ્કાર બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? બાળકો, આપણે અ થી અહ સુધીના સ્વર જોઈ ગયા. હવે આપણે પરીક્ષાની અંદર તેના સાથે જોડાયેલા થોડાક પ્રશ્નોનો અભ્યાસ આપણે કરવાનો છે. તો આપણે આજથી ગુજરાતીની અંદર પુનરાવર્તન એટલે કે રિવિઝન શરૂ કરશું. તો શરૂ કરીએ આજથી પુનરાવર્તન એટલે કે રિવિઝન વર્ક. બાળકો, આપણો સર્વપ્રથમ જે અહીં તમે સ્લાઇડમાં જોઈ શકો છો તેમાં એવું છે કે ચિત્ર જોઈને પ્રથમ અક્ષર લખો. અહીં એક બાજુ ચિત્ર આપેલા છે જે તમે જોઈ શકો છો. સર્વપ્રથમ ઉ થી ઉપહાર, એ થી એક, મોટા ઈ ઈશ્વર, અ થી અનનાસ, અમ થી અંજીર અને ઐ થી ઐરાવત આપેલું છે. હવે તમારે આ ચિત્ર જોઈને તેનો પ્રથમ અક્ષર લખવાનો છે જે આપણે ભણી ગયા છીએ. તો કેવી રીતે લખશું તે હું તમને બતાવું. તમે અહીં જોઈ શકો છો, અહીં ઉ થી ઉપહાર એટલે કે ઉ લખેલો છે. એકના ચિત્ર માટે એ લખેલો છે. મોટા ઈ ઈશ્વર માટે ઈ લખેલો છે. અ થી અનનાસ, અ થી શરૂ થાય છે તે ચિત્ર એટલે અ લખેલો છે. અંજીર, બરોબર, એમાં અન થી શરૂ થાય છે એટલે અમ લખેલો છે. અને ઐરાવત માટે ઐ લખેલો છે. બરોબર, આવી રીતે તમારે પણ પરીક્ષામાં લખવાનું રહેશે. ત્યારબાદ અંકને ચિત્ર સાથે જોડો. તમે જોઈ શકો છો એક તરફ અંક આપેલા છે 3, 8 અને 1 અને એક તરફ તેના ચિત્ર આપેલા છે. સર્વપ્રથમ મોરનું ચિત્ર છે. કેટલા છે મોર? 1. તો તેને 1 સાથે જોડવાનું છે. ત્યારબાદ ખિસકોલી આપેલી છે જે 3 છે, તો તેને 3ના અંક સાથે જોડવાનું છે. અને ત્યારબાદ તમને હેટ દેખાઈ રહ્યા છે જે તમે ગણશો એટલે એ કુલ 8 હેટ આપેલી છે. તો આપણે એને કંઈક આવી રીતે જોઈન્ટ કરવાના છે એટલે કે જોડવાના છે. 3 ખિસકોલી, 1 મોર અને 8 હેટ, બરોબર. ત્યારબાદ 6, 4 અને 9, 6 ફુગ્ગા, 4 છતરીઓ અને 9 માછલીઓ છે જે તમે ગણી શકો છો અને તેને આપણે કંઈક આવી રીતે જોડવાના છે. બરોબર ને બાળમિત્રો, આવડી જશે ને? ત્યાર પછીનો જે પ્રશ્ન છે, ચિત્ર વાર્તાને સાચો ક્રમ આપો. બાળકો, આપણે જે ચિત્ર વાર્તા જોઈ ગયા, હવે અહીં જે ચિત્ર છે એ આડાઅવળા આપેલા છે, બરોબર, અને તેને આપણે સાચો ક્રમ આપવાનો છે જે મેં નીચે આપેલો છે. તો સર્વપ્રથમ જે ચિત્ર આપેલું છે એમાં સસલું આગળ દોડતું દેખાય છે, બરોબર ને, અને કાચબો પાછળ છે. એ ક્યારે હોય છે? જ્યારે તેઓ રેસ લગાવે છે, હે ને બાળકો. પછી એની બાજુમાં જે ચિત્ર આપેલું છે એમાં કાચબો રેસ જીતી ગયો એવું કંઈક દેખાય છે, હે ને. નીચેનું જે ચિત્ર છે તેમાં એવું લાગે છે કે સસલો અને કાચબો બંને કંઈક વાત કરી રહ્યા છે, એટલે એ રેસના સંદર્ભમાં છે, હે ને. પ્રતિસ્પર્ધા એ લોકો યોજવાની હોય છે એના સંદર્ભમાં. અને જે છેલ્લું ચિત્ર છે એમાં સસલો કંઈક સૂતેલો દેખાય છે અને કાચબો કંઈક દોડે છે. હવે આ જે ચિત્ર વાર્તા છે એના ચિત્ર બંધ બેસતા નથી, એટલે આપણે શું કરશું? એને ક્રમ આપશું. એટલે જે નીચે તમને 1 નંબર દેખાય છે એ પહેલાં આવશે, કે જ્યારે કાચબો અને સસલો બંને વાતચીત કરે છે એમાં સસલું શું કહે છે કે હું પ્રથમ આવું, રેસ લગાવીએ ને. તો કાચબો કહે છે કે ચાલો આપણે રેસ લગાવી જોઈએ. ત્યારબાદ ઉપરનું જે ચિત્ર છે જેને ક્રમ નંબર 2 આપેલો છે તેમાં લાગે છે કે સસલો અને કાચબો રેસ લગાવે છે, એમાં સસલું કંઈક આગળ નીકળી જાય છે, હે ને. પછી 3 નંબર ઉપર સસલું આગળ જઈને સૂઈ જાય છે, એટલે ધીરે ધીરે કાચબા ભાઈ તો ચાલતા રેસ જીતી જાય છે જે આપણને ક્રમ નંબર 4 માં દેખાય છે.
બરોબર ને બાળ મિત્રો? કંઈક આવી રીતે હોય છે ને. તમને પરીક્ષામાં આવી રીતે આડાઅવળા ચિત્ર આપેલા હશે. તમારે એ ચિત્ર જોઈને અનુમાન લગાવવાનું છે કે કયું ચિત્ર પહેલું છે અને બંધ બેસતું છે, બરોબર? અને પછી તમારે 1, 2, 3, 4 એવી રીતે ક્રમ નંબર આપવાના છે. એવી જ રીતે આપણે બીજી પણ ચિત્ર વાર્તા જોઈ, કાગડાની, તરસ્યા કાગડાની કે ચતુર કાગડાની. એમાં સર્વપ્રથમ તમે જોઈ શકો છો, અહીં મેં જે નંબર આપેલા છે એમાં જે ક્રમ નંબર 1 આપેલો છે એમાં કેવી રીતે દેખાય આપણને, કે એક કાગડો તરસ્યો હતો, તેને ખૂબ જ તરસ લાગી હતી, પાણીની તરસમાં તે આમ તેમ ઉડતો હતો, હે ને, તો ઉડતો ઉડતો દેખાય છે. પછી તેને કુંજો દેખાયો, જેની બાજુમાં જ મેં ક્રમ નંબર 2 આપેલો છે. પછી તેણે ચાંચ જ્યારે કુંજામાં ડબોળી ત્યારે શું લાગ્યું, કે ભાઈ પાણી તો ઘણું જૂંડું છે, ચાંચ તો પહોંચતી નથી. પછી ક્રમ નંબર જે 3 આપ્યો છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે તેને જ્યારે યુક્તિ સૂઝે છે ત્યારે આજુબાજુમાંથી થોડા કાંકરા કે પથરા વીણી તે પાણીમાં નાખે છે. જ્યારે ક્રમ નંબર 4માં તમે જોઈ શકો છો કે કાંકરા નાખવાથી કુંજાનું પાણી ઉપર આવે છે ને કાગડો પાણી પીવે છે અને પોતાની તરસ છીપાવે છે. આવી રીતે જે ચિત્ર આપેલા છે તેને ક્રમ નંબર 1, 2, 3 અને 4 તમને દેખાઈ રહ્યા છે, બરોબર ને? તો આ બંને વાર્તામાંથી કોઈ પણ એક વાર્તા આવશે એટલે તમારે ચિત્રનું બરોબર અવલોકન કરવાનું છે અને પછી તમારે એ ચિત્ર વાર્તાને ક્રમ નંબર આપવાનો છે, બરોબર? ક્રમ નંબર તમારે જાતે જ લખવાના રહેશે, બરોબર ને? તો હવે તમને ખ્યાલ આવી ગયો ને બાળકો? હવે તમે આ જે ચિત્ર સાથેની જે વાર્તા છે, બરોબર, તો જો તમને આની ઝેરોક્સ કરાવીને નોટબુકમાં લખવું હોય તો પણ લખી શકો છો, અને જો તમારે ન લખવું હોય અને આ જ વિડીયો તમે વારે ઘડીએ રિવાઇઝ કરશો, બરોબર, એટલે જોશો તો પણ ચાલશે, બરોબર ને? જેવી તમારી અનુકૂળતા હોય તે પ્રમાણે લખી પણ શકો અને કાં તો આ વિડીયોને રિવાઇઝ પણ કરી શકો. થેન્ક યુ.